राजकोट मार्केटिंग यार्ड में घऊ की मबलख आवक थी छे। घऊ थी हाल राजकोट मार्केटिंग यार्ड छलकाई गयु छे। मार्केटिंग यार्ड में 1,00,000 मण घऊ की आवक नोंधाई छे, तो घऊना मण में भाव 480 थी 625 रूपया सुधी बोलाया छे। घऊना भाव पूरता न मळता होवानो पण खेडूतोए निवेदन आप्यु छे। घऊना भावने लईने खेडूतोमां आक्रोश जोवा मळी रह्यो छे, तो यार्डमां खेडूतोने 480 भाव मळे छे तेवुं खेडूतोए जणाव्युं आव्युं छे। खेडूतोने कोई સાંભળતું નથી તેવું પણ ખેડૂતે નિવેદન આપ્યું છે। ચેન્ડિંગની રજા બાદ જ્યારે આવક કરવામાં આવી, પરમ દિવસે આવક થઈ, એમાં 1,00,000 મણ ઘઉંની આવક થઈ હતી અને એનું વેચાણ આજ 3 દિવસથી કરી છે, હજી એક દિવસ ચાલે તેટલા ઘઉં રાજકોટ માર્કેટિંગ યાર્ડ પાસે છે। ભાવની દ્રષ્ટિએ આપણે જોઈએ તો 480 રૂપિયાથી લગાડી અને 700 રૂપિયા સુધી ઘઉં વેચાય છે। આ વખતે ક્વોલિટી નબળી બની છે, કમોસમી વરસાદ અને માવઠાના હિસાબે ઘઉંની જે ક્વોલિટી બનવી જોઈએ એ ક્વોલિટી બની નથી, એના હિસાબે જે ખેડૂતોનો માલ બગડી ગયો છે એ 480 થી 525 રૂપિયા સુધી માલ વેચાય છે, અને જે સારી ક્વોલિટીના જે ઘઉં આવે છે એ 550 થી લઈ અને 700 રૂપિયા સુધીના ઘઉં અત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વેચાય છે। પણ એકંદરે ઉત્પાદન ઓછું હોવાના કારણે કમોસમી વરસાદના હિસાબે જે ઘઉં બગડ્યા છે અને ઉત્પાદન ઓછું છે એની સામે દ્રષ્ટિએ અત્યારે જોઈ તો અત્યારે જે ભાવ ખેડૂતોને મળે છે નબળા માલના એ ઓછા હોય એવું અત્યારે ખેડૂતોને લાગી રહ્યું છે। ખેડૂતોને બહુ મુશ્કેલી છે, ભાવ મળવા જોઈએ મળતા નથી, પૂરા 450 જ મળે છે, 500 550 મળવા જોઈએ। એજન્ટો તો કહી રહ્યા છે કે અહીંયા સૌથી વધુ ખેડૂતોને ભાવ મળી રહ્યા છે। ના ના, ખોટું છે એ ભાવ, દલાલો ક્યાંક વચ્ચે દલાલનો ગાળો રહ્યા છે, વધારે બહુ તકલીફ પડે છે, ભાવ મળવા જોઈએ મળતા નથી।